પળવંદ લાયન્સ ક્લબ દ્વારા પત્રકાર અને તંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના સમય યુદ્ધના ધોરણે મોત સામે હોવા છતાં પણ તથા સત્ય ઊભા રહીને સમાચારને વાંચા આપે એવા પત્રકારો અને તંત્રીઓનું સન્માન લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેમને સન્માનપત્ર અને ભેટ સોગાદ આપી નવાજવામાં આવ્યા હતા. સન્માન કરતા કપડવંજ લાયન્સ ક્લબ કપડવંજના પ્રમુખ પરસોત્તમ તલાટી, લાયન પુનિત ભટ્ટ, પૂર્વ ગવર્નર, લાયન મંત્રી પ્રતિકજી ઓઝા, લાયન હરીશ એચ કુંડલિયા અને કીર્તન પરી ખૂબ સહકાર આપ્યો અને મહત્વ છે આપણે તેને કાબુમાં રાખી શકાય છે, એ આપણા સૌના માટે આનંદની વાત છે. અને આ ધોરણે આપણે કાર્યવાહી કરીશું તો આ જે કોરોના વાયરસના પર કાબુ મેળવી શકાય છે એ સતત ચાલુ રહેશે એવી મને આશા છે. મિત્રો, આજે એક નાનકડા સમારંભમાં આપ સૌ પત્રકાર મિત્રોએ તમારા ધ્યાનના જોખ્યા પણ છેલ્લા 58 વર્ષ સુધી તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે અને ઉમદા સમાજસેવાના કાર્યો કરી રહી છે. આ વર્ષે એક વર્ષની શરૂઆતથી જ અમારા ખૂબ જ ઉત્સાહિત પ્રમુખ લાયન પ્રસંગી તલાટીએ વિવિધ પ્રોગ્રામો કર્યા હતા અને એમાં મુખ્યત્વે એમણે સેવાકીય ક્ષેત્ર ઉપર મહત્ત્વનું પ્રદાન કર્યું છે એને કહેતા મને ખૂબ આનંદ થાય છે. અને તેમની સાથે અમારી ક્લબના કાર્યાધ્યક્ષ મંત્રી પ્રતિકભાઈ વિધાએ પણ ખૂબ સહયોગ આપ્યો છે અને ક્લબના તમામ સભ્યો અને અમારા ડિસ્ટ્રિક્ટ કેબિનેટના પદાધિકારીઓએ પણ અમારા સાથ અને સહકાર આપ્યો છે અને એમ કહેવા સતત પ્રગતિના ઘણા પ્રારંભ મળી જાય એ આપણને અમારી છે. મિત્રો, એવું કહેવા જાય કે મોહન અને કૃષ્ણ દેખા અમારી પ્રવૃત્તિને તેમજ લોકોએ વાંચા ના આપ્યું સમાજમાં તમારા માધ્યમ દ્વારા, પ્રેસના મીડિયા દ્વારા, તો કદાચ એમ કે અમને જે લાયન્સ તમને જે અમારી જે પ્રસિદ્ધિ મળી છે ના મળી શકતો માટે સૌ પ્રથમ અમને આપનો આભાર માનું છું. અને છેલ્લા 3-4 મહિનાથી સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી હતી અને એમાં